Subscribe now and press the bell icon. Never miss an update. विद्यार्थी मित्रों, लोगोश्री स्कूल बोर्डना ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत है। मित्रों, गया लेक्चर में आपने वर्तमान काळना रूप बनावा माटे धातुनु अंग केम बनावु एना नियमों उदाहरण साथे जोया था। हवे आपणे ए मुद्दा में आगळ वधीए छीए। अहीं आपणे वर्तमान काळना रूप केवी रीते बने छे अथवा तो केम बनावो, जो के परीक्षा में आपणे क्यारे रूप बनावाना आवता नथी, पण ए केम बनेला छे ए जो समझता होईए तो आपणे एना रूप ओळखवामां घणी सरळता रहे छे। तो वर्तमान काळना रूप केम बने छे यानो एनो अभ्यास आपणे करीशुं। तो पहेलो कार्य छे धातुनुं अंग बनावुं, जे आपणे आ अगाउना लेक्चरमां धातुનું અંગ બનાવવાના નિયમો ઉદાહરણ સાથે શીખી ગયા। અંગ બનાવ્યા પછી શું કરવાનું? પછી ધાતુમાં પદ અનુસાર પ્રત્યયો લગાડવા। તો ધાતુ જે પદનો હોય એ પદના પ્રત્યયો લગાડવા। ધાતુ બે પ્રકારના છે, પરસ્મયપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ। કેટલાક ધાતુ બંને પદમાં આવે છે તેને ઉભયપદી ધાતુ કહે છે। જો ધાતુ પરસ્મયપદી હોય તો એનું અંગ બનાવ્યા પછી એને કાળના પરસ્મયપદી પ્રત્યે લાગે। જો આત્મનેપદી ધાતુ હોય તો એ ધાતુનું અંગ બનાવ્યા પછી તે અંગમાં ધાતુના આત્મનેપદી કાળના આત્મનેપદી પ્રત્યે લાગે। और जो धातु उभयपदी होय लेकिन जेनो बने पद में समावेश थतो होय एवा धातुना रूप परस्मयपदी प्रमाणे पण बने अने आत्मनेपदी प्रमाणे पण बने, तेथी उभयपदीना रूप बे रीते थई शके। तो हवे आपणे जोईए कि जो धातु परस्मयपदी होय तो एना जे परस्मयपदी प्रत्ययो छे मी वह मह सी थ अथ ती तह अंति ये लगाड़वाना थाय। जो धातु आत्मनेपदी हुई तो वर्तमान काळना आत्मनेपदी प्रत्ययो ई वहे महे से इथे द्वे ते इते अंते ये लगाड़वाना। हवे आपणे सवाल थाय कि ધાતુના અંગમાં આ પ્રત્યયો કેવી રીતે લગાડવા? તો એના ચાર નિયમો છે। આ નિયમો જો બરાબર આપણે સમજી લઈએ તો આપણને રૂપો સમજવા સહેલા પડે, નહીતર તો જો આ નિયમો ન જાણતા હોય તો આપણને એ રૂપો કોઈ જાદુ કળાથી બન્યા હોય એવું લાગે। તો પહેલો નિયમ છે કે મ અને વ થી શરૂ થતા પ્રત્યય જ્યારે લગાડો ત્યારે ધાતુના અંગમાં રહેલા અંત્ય અ નો આ કરવામાં આવે છે। તો જુઓ, મી વહ મહ અને વહે મહે આ પાંચ પ્રત્યયોને આ પહેલો નિયમ લાગુ પડશે। પછી બીજો નિયમ છે ઈ થી શરૂ થતા પ્રત્યયો અ વત્તા ઈ બરાબર એ એ સ્વર સંધિના નિયમ મુજબ જોડાશે। તો પરસ્મય પદમાં કોઈ પ્રત્યય ઈ થી શરૂ થતો નથી, ત્યારે આત્મને પદમાં ઈ ઈથે ઈતે આ ત્રણ પ્રત્યયો ઈ થી શરૂ થાય છે એને નિયમ બીજો લાગુ પડશે। ત્રીજો નિયમ અ થી શરૂ થતા પ્રત્યયોમાં અંગના અંત્ય અ નો લોપ થાય છે, લોપ થાય છે એટલે અ કાઢી નાખવામાં આવે છે। તો તમે જોશો પરસ્મય પદમાં અન્ય પુરુષ બહુવચનમાં અંતિ અને આત્મને પદમાં અંતે આ બે પ્રત્યય અથી શરૂ થાય છે
तो એને માટે નિયમ ત્રીજો લાગુ પડશે। આ ત્રણ નિયમમાં જેનો સમાવેશ નથી થતો એવા બાકીના વ્યંજનથી શરૂ થતા પ્રત્યયો એટલે કે સી થ થ તી તહ સી ધ્રિ તે આટલા પ્રત્યયો ધાતુના અંગમાં સીધે સીધા જોડાશે। તો હવે આપણે આટલું જાણ્યા પછી નમૂનાના રૂપ બનાવીએ છીએ। અહીંયા જુઓ પહેલું ઉદાહરણ આપણે પરસ્મયપદ ધાતુનું લીધું છે। નમ ધાતુ પહેલા ગણનો પરસ્મયપદ ધાતુ છે એનો અર્થ થાય છે નમવું। નમનું પહેલા અંક બનાવીએ તો નમ એ પહેલા ગણનો ધાતુ હોવાથી પહેલા ગણની નિશાની અ એમાં આપણે ભેળવવી પડે। તો જે પહેલો જ નિયમ છે કે ધાતુનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ અ આવેલો હોય તો અ સીધે સીધો વળે એટલે નમમાં અ ભળતા નમ એવું અંક થયું। હવે આ ધાતુ પરસ્મયપદી છે એટલે આપણે પરસ્મયપદના પ્રત્યયો મી વ મ સી થ થ તી તહ અંતી લગાડવા પડે। આપણે લગાડીએ અને એને માટેના જે નિયમો છે તો નમ અંગ છે એમાં આપણે પ્રત્યય લગાડવા છે। તો પહેલો પ્રત્યય મી મથી શરૂ થાય છે તો પહેલો નિયમ કહે છે કે મથી શરૂ થતો પ્રત્યય હોય તો અંગના છેલ્લા અ નો આ જે મમાં જે અ છે એનો આ કરનારો નમનું નમા અને પછી મી લાગશે। એવી જ રીતે વહ લગાડો ત્યારે એ જ નિયમ પ્રમાણે અંગના અંત્ય અ નો આટ નમનું નમા પછી વહ લાગશે। બહુવચનમાં મહ એ જ નિયમ પ્રમાણે અંગના અ નો આ અને પછી મહ લાગશે નમા મહ। હવે જુઓ બીજો અને બીજા નિયમમાં ઈ થી શરૂ થતા પ્રત્યયની વાત છે જે આમાં એકી પ્રત્યય નથી। તો આપણે ત્રીજા નિયમમાં જોઈએ કે અ થી શરૂ થતા પ્રત્યયોમાં અંગના અંત્ય અ નો લોપ થાય છે એટલે ખરેખર તો લોપ આપણે અંગના છેલ્લા અનો કરીએ છીએ પણ સમજવા માટે આપણે પ્રત્યયનો અ કાઢી નાખીએ તો પણ એ જ બને એટલે કે ફેરફાર થતો નથી। તો આપણે આટલું યાદ રાખી શકીએ કે અ થી શરૂ થતો પ્રત્યય હોય તો અ નો લોપ કરવો। અંતિમાંથી અ કાઢી નાખો તો ન અને અને રસ્વેકી નમંતી એવું રૂપ થશે। હવે બાકી જે પ્રત્યય વિધા સી થ થ તી તહ એ પાંચેય પ્રત્યયો ચોથા નિયમ પ્રમાણે સીધે સીધા જોડાશે। તો નમમાં સી ભેળવો નમસી, નમમાં થ ભેળવો નમ થ, નમમાં થ ભેળવો નમ થ, તી ભેળવો નમતી, તહ ભેળવો તો નમતઃ। આ રીતે નમ ધાતુના રૂપ બની વર્તમાન કાળ છે એના ક્રિયાપદોના અર્થ કેવી થાય કેવી રીતે થાય તો પેલો પુરુષ એક વચન અહમ નમામી હું નમું છું, આવામ નમાવહ અમે બંને નમીએ છીએ, વયમ નમામહ અમે નમીએ છીએ, ત્વમ નમસી બીજો પુરુષ સાંભળના તું નમે છે, યુવામ નમથ તમે બંને નમો છો અને યુયમ નમથ તમે નમો છો, સહ નમતી તે નમે છે, તાઉ નમતઃ તે બંને નમે છે અને તે નમંતી તેઓ નમે છે। હવે આપણે આત્મનેપદી ધાતુ જોઈએ। જન ધાતુ છે જેનો આદેશ જા છે એટલે ધાતુ જા જન કહેવાય પણ રૂપ બનાવવા હોય તો આપણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવો પડે। ચોથા ગણ
આત્મને બધી ધાતુ છે જેનો અર્થ થાય જન્મ. હવે આ જા ચોથા ગણનો હોવાથી ય ઉમેરો. ચોથા ગણના માટે અંગ બનાવવામાં કોઈ નિયમ નથી. ધાતુનો વિક્રમ થતી સીધે સીધો ભણી જાય તો જામાં ય ભેળ્યો એટલે જાય એવું અંગ ભેળ્યું. હવે આ અંગમાં ધાતુ આત્મને બધી હોવાથી આપણે આત્મને બદલા પ્રત્યે ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે લગાડવાના થાય. તો આપણે જોઈએ જાયો એ અંગ છે એમાં ઈ પ્રત્યે લગાડવું છે. ઈ માટે નિયમ છે અ વત્તા ઈ બરાબર એ. તો યવારેલા યો અ સાથે ઈ ભળશે એટલે એ થઈ જશે જાયે. બીજો પ્રત્યય છે દ્વિવચનમાં વહે. તો વથી શરૂ થાય છે એટલે પેલા નિયમ પ્રમાણે આ કરી લગાડવાનું. તો જાયા જાયનું છાયા વહે મહે એ પણ પેલા નિયમ પ્રમાણે મથી શરૂ થતો પ્રત્યય હોવાથી આ કરવાનું જાયા જાયનું જાયા અને પછી મહે જાયા મહે. ત્યાર પછી આપણે જોઈએ ઈથે અને ઈતે એ બંને પ્રત્યે ઈ થી શરૂ થાય છે તો એમાં પણ ઈ નો એ થઈ જશે. જાયો માં ઈ ભળે એટલે એ અને થે. એવી રીતે જાયો માં ઈતે ભળે ઈ નો એ અને તે જાયતે. છેલ્લો પ્રત્યે અંતે અથી શરૂ થાય છે એટલે અનુરોપ કરના. તો જાયો અકાટ નાખો નોને ત જોડી તે જાયંતે. હવે તમે જોશો તો ત્રણ પ્રત્યે લીધા સે દ્વે તે એ ચોથા નિયમ પ્રમાણે સીધે સીધા જોડાશે. જાયો સે જાયો દ્વે ને તે જાયો તે. આ રીતે જા ધાતુના જાય જાયા વહે જાયા વહે જાયો સે જાયે થે જાયો દ્વે જાયતે જાયતે જાયંતે એવા રૂપ થશે. હવે આપણે આ પ્રત્યયો કંઠસ્થ કરી લઈએ અને આ ચાર નિયમોને જો બરાબર સમજ આ ચાર નિયમો બાકીના બીજા બધાનો જે કાળ અને અર્થના રૂપો આપણે શીખીએ એમાં પણ કામના છે. તો આ ચાર નિયમો બરાબર સમજીએ તો વર્તમાન કાળના રૂપો સેજ પણ અઘરા નથી. તો આજે આપણે અંગ બનાવવાની આગળના તાસમાં જોયું અને પ્રત્યયો કેમ લગાડવા એ આ તાસમાં જોયું. એ બંને તાસનું બરાબર અધ્યયન કરીને બરાબર બંને લેક્ચર સાંભળીને પછી તમે જાતે વર્તમાન કાળના રૂપ બનાવો. એ ગૃહ કાર્ય આપ્યું છે કે પેલો ધાતુ ભાષ એ પેલા ગણનો આત્મને બધી ધાતુ છે એના વર્તમાન કાળના રૂપ બનાવવા માટે આત્મને બધી પ્રત્યય લાગશે. લિંગ ધાતુ છઠ્ઠા ગણનો છે તો એનો અંગ બનાવ્યા પછી એને પરસ્પરી બધી પ્રત્યય લાગશે. ઉજ ધાતુ દસમા ગણનું ઉભયપદી ધાતુ છે એટલે એનો અંગ બનાવ્યા પછી બે રીતે રૂપ બની શકશે. પરસ્પરી પદ પ્રમાણે પણ રૂપ થશે અને આત્મને પદ પ્રમાણે પણ રૂપ થશે. તો મિત્રો આજે આપણે વર્તમાન કાળ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. તો હવે પછીના તાસમાં આપણે આજ્ઞાર્થના રૂપો વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર.